This is the second example of Hamilton Naki, 78, self-taught surgeon who dies. This example is taken from an obituary in New York Times, June 11, 2005. The example is given as a role model. Hamilton Naki, a laborer from South Africa, who became a self-taught surgeon of great skill, who died on May 29, 2005, at his home in Langa near Cape Town. Hamilton Naki જે એક લેબરર તરીકે સાઉથ આફ્રિકામાંથી હતા, પોતે સેલ્ફ ટોટ સર્જન, પોતાની જાતે સર્જન બનેલા એ વ્યક્તિ 29 મે 2005 ના રોજ પોતાનું જે ગામ હતું એ ગામ લંગા કેપટાઉન શહેરની બાજુમાં ત્યાં મૃત્યુ પામેલા. નાકી હુ લેફ્ટ સ્કૂલ એટ 14. નાકી એ પોતાની જે સ્કૂલ છે એ સ્કૂલ ભણતર છે પોતે 14 વર્ષની ઉંમરે છોડી દીધેલું હતું એન્ડ હેડ નો ફોર્મલ મેડિકલ ટ્રેનિંગ. પોતે કોઈ ફોર્મલી એવું એજ્યુકેશન પણ નહોતું મેળવેલું મેડિકલની અંદર કે કોઈ મેડિકલ ટ્રેનિંગ પણ નહોતી લીધેલી. ઓલમોસ્ટ સ્પેન્ડ 5 ડિકેડ્સ વર્કિંગ એટ ધ યુનિવર્સિટી ઓફ કેપટાઉન. કેપટાઉનની જે યુનિવર્સિટી હતી ત્યાં પોતે 5 ડિકેડ્સ એટલે ઓલમોસ્ટ 50-એક વર્ષ જેટલો સમય એમણે પસાર કરેલો કહી શકાય આપણે. ઓરિજિનલી હાયર્ડ એઝ અ ગાર્ડનર ઇન 1940. જ્યારે કામે લાગેલા યુનિવર્સિટીની અંદર ત્યારે એઝ એ ગાર્ડનર તરીકે કામે લાગેલા હતા. એ એક્વાયર્ડ હિઝ સર્જિકલ સ્કિલ થ્રુ યર્સ ઓફ સાયલન્ટ ઓબ્ઝર્વેશન એન્ડ સિક્રેટ પ્રેક્ટિસ એટ ધ યુનિવર્સિટીઝ મેડિકલ સ્કૂલ. પોતે જે પોતાની સર્જિકલ સ્કિલ પ્રાપ્ત કરેલી એ ઘણા વર્ષોના સાયલન્ટ ઓબ્ઝર્વેશન દ્વારા અને સિક્રેટ પ્રેક્ટિસ યુનિવર્સિટીની મેડિકલ સ્કૂલની અંદર કરી અને એને આટલી સ્કિલ પ્રાપ્ત કરેલી હતી. ઇન 1954 રોબર્ટ ગોયેટ્સ ઓફ ધ યુનિવર્સિટી સર્જિકલ ફેકલ્ટી આસ્ક્ડ નાકી ટુ આસિસ્ટ હિમ વિથ લેબોરેટરી એનિમલ્સ. 1954ની અંદર રોબર્ટ ગોયેટ્સ કે જે યુનિવર્સિટીની સર્જિકલ ફેકલ્ટી હતા એ નાકીને કહે છે કે તું એક આસિસ્ટ કર એમને, મદદરૂપ થા. કઈ જગ્યાએ? તો કે એનિમલ્સની જે લેબોરેટરી હતી ને એની અંદર. નાકીસ રિસ્પોન્સિબિલિટી પ્રોગ્રેસ્ડ ફ્રોમ ક્લિનિંગ કેજીસ ટુ પરફોર્મિંગ એનેસ્થેસિયા. નાકી છે એ પહેલાં કેજીસ પાંજરાઓ હતા એ સાફ સફાઈ કરતા હતા, હવે એ એનેસ્થેસિયા પરફોર્મિંગ કરવા જઈ રહ્યા હતા. Several years after Goetz left, Naki started working for the Christian Bernard in the laboratory as an assistant. Pela madadrup thata tha, have to sampurna assistant tarike ni jawabdari emni upar aavi gayi. Ke Robert amuk varsh pachi Goetz che e jata riya che, pachi Naki che e Christian Bernard sathe laboratory ni andar as a assistant tarike kaam kare che. Bernard had studied open heart surgery techniques in the United States. Bernard open heart surgery techniques United States mathi amne sikheli ane was bringing those techniques to South Africa. Ane have e technique che pote South Africa lavi rahya hata. Naki first performed anesthesia on animals for Bernard. Bernard mate pehla ene anesthesia animals upar prayatna try kareli hati. But was then appointed principal surgical assistant. પછી એ લેબોરેટરીનો એક પ્રિન્સિપલ મુખ્ય સર્જિકલ આસિસ્ટન્ટ તરીકે એમની નિમણૂક થઈ ગઈ. બિકોઝ ઓફ હિસ રિમાર્કેબલ સ્કિલ એન્ડ ડેક્સરિટી, એ વ્યક્તિની એકદમ ચપળતા અને એક સારામાં સારી સ્કિલને કારણે એ વ્યક્તિ એક મુખ્ય સર્જિકલ આસિસ્ટન્ટ તરીકે કામ કરતા થઈ ગયેલા હતા એમની સાથે જોડાઈને. Although South Africa's apartheid laws did not allow black from performing surgery on whites. જો કે આ સાઉથ આફ્રિકાની અંદર એક રંગભેદની જે નીતિ હતી એમને કારણે બ્લેક છે એ વ્હાઇટ પર કોઈ પણ પ્રકારની સર્જરી ન કરી શકે. બટ મિસ્ટર નાકી સ્કિલ વેર સો એસ્ટીમ્ડ ધેટ ધ યુનિવર્સિટી ક્વાઇટલી લુક્ડ ટુ ધ અધર વે.
નાકીની સ્કિલ એટલી બધી સારી હતી કે એ લોકોએ એ બાબતે ધ્યાન ના દોરી અને બીજી બાબત ઉપર એમનો ફોકસ કરેલો હતો, જેથી કરીને એ વ્યક્તિ સારી રીતે કામ કરી શકે એમની સાથે જોડાઈને. હી વર્ક અલોંગસાઇડ ડૉક્ટર બર્નાર્ડ ફોર ડિકેડ્સ એઝ અ લેબ ટેકનિશિયન. લેબ ટેકનિશિયન તરીકે બર્નાર્ડ સાથે અમુક ડિકેડ સુધી કામ કરે છે, પરફેક્ટિંગ હિઝ ક્રાફ્ટ એન્ડ આસિસ્ટિંગ ઇન મેની ઓપરેશન ઓન પીપલ. પરફેક્શન સાથે પોતાની જે ક્રાફ્ટ અને આસિસ્ટિંગ ઘણા ઓપરેશનની અંદર પોતે એક સહત ભાગીદાર તરીકે અથવા તો આસિસ્ટન્ટ તરીકે એમને સતત ને સતત મદદરૂપ થતા હતા. બર્નાર્ડ વોઝ કોટેડ સેઇંગ ધેટ ઇફ હેમિલ્ટન હેડ ધ ઓપોર્ચ્યુનિટી ટુ સ્ટડી હી વુડ પ્રોબેબલી હેવ બીકમ અ બ્રિલિયન્ટ સર્જન. ડૉક્ટર બર્નાર્ડે એવું કીધેલું કે જો હેમિલ્ટનને ભણવા માટેની એવી કોઈ ઓપોર્ચ્યુનિટી મળેલી હોત તો એ વ્યક્તિ છે એ સારામાં સારો એક બ્રિલિયન્ટ સર્જન બની શકેલા હોત. એન્ડ ધેટ નાકી વોઝ વન ઓફ ધ ગ્રેટેસ્ટ રિસર્ચર ઓફ ઓલ ટાઈમ ઇન ધ ફિલ્ડ ઓફ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ. અને એ વ્યક્તિ છે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની અંદર સારામાં સારો રિસર્ચર બની પણ શકેલો હોત એ સમયમાં. આટલું બધું એમનું કામ સારું હતું કે ખુદ ડૉક્ટર બર્નાર્ડ કે જેની સાથે એ આસિસ્ટન્ટ તરીકે વ્યક્તિ ઓપરેશનની અંદર સાથે જોડાઈને કામ કરેલું હતું, એમને એમના વખાણ કરેલા કેમ કે એમની પાસે સારામાં સારી સ્કિલ હતી હેમિલ્ટન નાકી પાસે. ઇન 1968 બર્નાર્ડ્સ કાર્ડિયક સર્જિકલ રિસર્ચ ટીમ મૂવડ આઉટ ઓફ ધ સર્જિકલ લેબોરેટરી. 1968ની અંદર બર્નાર્ડની જે કાર્ડિયક સર્જિકલ ટીમ હતી, રિસર્ચ ટીમ, એ મૂવ થાય છે સર્જિકલ લેબોરેટરીમાંથી. એન્ડ નાકી હેલ્પ્ડ ડેવલપ ધ હેટ્રોટ્રોપિક પીકીબેક હાર્ટ ટ્રાન્સપ્લેશન ટેકનિક્સ. અને આ પ્રકારની પીકીબેક ને હેટ્રોટિક હાર્ટ ટ્રાન્સપ્લેન્ટની અંદર નાકી એમને મદદરૂપ થતા. ઇન 1970 નાકી લેફ્ટ બર્નાર્ડ્સ ટીમ એન્ડ રિટર્ન ટુ ધ સર્જિકલ લેબોરેટરી. પછી 1970ની અંદર નાકી બર્નાર્ડની ટીમ લેફ્ટ કરે છે છોડીને અને પોતે ફરીથી સર્જિકલ લેબોરેટરીની અંદર આવી જાય છે, ધીસ ટાઈમ વર્કિંગ ઓન ધ લિવર ટ્રાન્સપ્લેન્ટ. હવે આ વખતે લિવર ટ્રાન્સપ્લેન્ટ છે, લિવર ઉપર જે સર્જરી થતી હતી એમની સાથે જોડાય છે. નાકી ઓલ્સો ટોટ સર્જિકલ ટેકનિક્સ ટુ ધ જનરેશન ઓફ ધ મેડિકલ સ્ટુડન્ટ્સ. પોતાના સમયના જે કંઈ મેડિકલ સ્ટુડન્ટ્સ હતા એમને સર્જિકલ ટેકનિક્સ બાબતે નાકી છે એમને શીખવતા પણ ખરા. એ રિટાયર્ડ ઇન 1991, 1991માં એ રિટાયર્ડ થાય છે. ઇન 2002 મિસ્ટર નાકી વોઝ અવોર્ડેડ સાઉથ આફ્રિકાસ હાયેસ્ટ ઓનર ફોર આઉટસ્ટેન્ડિંગ કન્ટ્રીબ્યુશન ટુ મેડિકલ સાયન્સ. હી વોઝ અવોર્ડેડ ધ ઓર્ડર ઓફ મપુંગબે. 2002ની અંદર નાકીને મપુંગબે એવોર્ડ આપવામાં આવે છે, જે સાઉથ આફ્રિકાનું હાયેસ્ટ ઓનર કહેવાય છે. એ પ્રકારનો એવોર્ડ એમને પ્રાપ્ત થયેલો મેડિકલ સાયન્સની અંદર સારામાં સારું એમનું યોગદાન હતું એ બદલ. ઇન 2003 ધ યુનિવર્સિટી અવોર્ડેડ મિસ્ટર નાકી એન ઓનરરી માસ્ટર ઓફ સાયન્સ ડિગ્રી ઇન મેડિસિન. અને 2003ની અંદર મિસ્ટર નાકીને માસ્ટર ઓફ સાયન્સની ડિગ્રી મેડિસિનની અંદર પણ આપવામાં આવે છે. તો અહીંયા જે એક્ઝામ્પલ છે એની અંદર મિસ્ટર નાકીનું સ્ટ્રોંગ કમિટમેન્ટ, પોતાની જાતે જ પોતે ડેવલપિંગ કરેલું છે, સર્જિકલ પ્રેક્ટિસ પણ કરેલી અને સતત સતત ઓબ્ઝર્વેશન દ્વારા અને હેલ્પફુલ નેચરને કારણે એ વ્યક્તિ છે આટલી રીતે આગળ વધી શકેલી. તો આ એક્ઝામ્પલ પણ એક ઇન્સ્પાયર કરી શકે કે કોઈ પણ વ્યક્તિ છે કામની અંદર ડીપલી એન્ગેજ કેવી રીતે રહી શકે વિધાઉટ એની કાઇન્ડ ઓફ પ્રોફેશનલ ટ્રેનિંગ. આ વ્યક્તિએ કોઈ પ્રોફેશનલ ટ્રેનિંગ નહોતી લીધેલી પણ તેમ છતાંય એ વ્યક્તિ એક સારામાં સારા સર્જન બનેલા. શરૂઆત ગાર્ડનરથી કરેલી, પછી એનેસ્થેસિયા, ત્યાર પછી થોડી ઘણી રીતે લેબોરેટરીની અંદર આસિસ્ટન્ટ કરે છે, પછી સર્જિકલ આસિસ્ટન્ટ તરીકે કામ કરે છે, ઓપન હાર્ટ સર્જરીની અંદર મદદરૂપ થાય છે, પછી લીવર ટ્રાન્સપ્લાન્ટ કરે છે. આટલી હદ સુધી એ વ્યક્તિ જો પહોંચેલી હોય તો એ વ્યક્તિ માત્ર ને માત્ર પોતાનું ડેડિકેશન અને ડીપલી કામ સાથે એન્ગેજ થાય તો આ વસ્તુ પોસિબલ છે.